भारत सरकार की आंखों फाटी जाए वो लेख गुजरात समाचार प्रकाशित करियो छे। आ लेख नी विगत ने साची मानिए तो भारत ना 8000 सुपर रिच लोको भारत माथी धंधा नो संखेलो करीने दुबई अथवा सिंगापुर शिफ्ट थई रह्या छे, जेना माटे बे प्रमुख कारणों ने आगळ धरवामां आवी रह्या छे। एक तो भारत ना अटपटा टेक्स ना कायदा कानून ने बीजू लाइसेंस मेळवानी आकरी गतिविधिओ, तो बीजी तरफ વિશ્વના અબજોપતિઓ માટે યુનાઇટેડ એમિરેટ્સ અને દુબઈ લાલજાજમ બિછાવીને પોતાની સમૃદ્ધિમાં વધારો કરવા ટેક્સમાં ભારી ભરકમ છૂટ આપી રહ્યા છે। ભારતના ઉદ્યોગપતિઓ ખાસ કરીને સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલાઓ પોતાનો બિઝનેસ દુબઈ અને સિંગાપુર શિફ્ટ કરવા તલપાપડ થતા હોવાનું જણાય છે, જે ભારતના અર્થતંત્ર માટે સારા સંકેત નથી। જો આવો જ ઘાટ ઘડાતો રહ્યો તો દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધશે અને ટેલેન્ટેડ ઉદ્યોગપતિઓના સાહસનો લાભ વિદેશીઓ લઈ જશે। દુબઈ અને સિંગાપુરમાં નો ટેક્સ, સિંગલ લાયસન્સ તેમજ ફિક્સ ટેક્સ જેવી સવલતો મળતી હોવાથી ભારતની કંપનીઓના મોઢામાં મજલાડ પડી છે। ડોસી મરે એનો વાંધો નથી, પણ જમ ઘર ભાડી જશે તો પરિસ્થિતિ બદથી બદતર થઈ શકે છે, એ વાત સરકારે સમજવી પડશે। ભારતના સ્ટાર્ટઅપ ક્ષેત્ર પર દુબઈની નજર એટલા માટે છે કે તેમાં રોકાણ કરતી કંપનીઓ વિદેશની છે અને તે પૈકીના મોટાભાગની કંપનીઓની ઓફિસો દુબઈમાં પણ હોય છે। ભારતની સરખામણીમાં દુબઈમાં ટેક્સનું માળખું સરળ છે, કોઈ પણ બિઝનેસમેન સરળ ટેક્સ માળખું ઝંખે છે। બહુ સખિયાને સખ નહીં ને બહુ દખિયાને દખ નહીં। એક સમયે દાતરડું કકરાવાના પૈસા ન હતા એવા ભારતમાં જ પલી પડીને મોટા થયેલા વેપારીઓને હવે ભારતનું ટેક્સ માળખું ત્રાસજનક લાગે છે। દેશપ્રેમ અને દેશદાજને તાક પર રાખીને તેઓ હતા એના કરતાં વધારે સ્વાર્થી બન્યા છે। તેમને હવે ભારતમાં બિઝનેસ કરવાની રીત કડાકૂટ ભરી અને જટિલ લાગે છે, ટેક્સ ભરવો આકરો લાગે છે। આથી તેઓ સરળતાથી થતા વેપારની તકો શોધતા હોય છે। ભારતની સ્ટાર્ટઅપ કંપનીઓની હરણફાળ જોઈને હવે અમેરિકા પણ તેમના તરફ આકર્ષાયું છે। સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકોને વિઝામાં 2023થી વિશેષ કેટેગરી આપવાનું વિચારાઈ રહ્યું છે। ભારતીય વેપારીઓ એવી દલીલ આપે છે કે અમે ટેક્સ ભરવા તૈયાર છીએ, પણ સરકારી બાબુઓ અમને હંમેશા શંકાની નજરે જોઈને રંજાડતા આવ્યા છે અથવા ટેબલ નીચેથી ચાય પાણીની રકમ માગતા આવ્યા છે। જો આ વાતમાં તથ્ય હોય તો સરકારે વિવિધ તપાસ એજન્સીઓ ઉપર અંકુશ મૂકવો પડશે, નહીતર વાળ ફેંકીને ભાગી જતા વેપારીઓમાં ઉતરોઉતર વધારો થતો જશે, જે સરકાર કે આમ જનતા માટે લગીરે લાભદાયી નહીં હોય। દુબઈમાં બિઝનેસ સેટ કરવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે ત્યાં ટેક્સની બહુ ઝંઝટ નથી, બિઝનેસ શરૂ કરવા અને તેને ચલાવવા માટે બહુ ટેક્સ નથી ભરવો પડતો। રેસિડેન્ટ પ્રોપર્ટી કે લીઝ પર લીધેલી મિલકત પર પણ ફિક્સ 5% ટેક્સ હોય છે, કોમર્શિયલ પ્રોપર્ટી પરનો ટેક્સ ફિક્સ 10% હોય છે। જે લોકો મકાન માલિક હોય છે તેમને પણ પ્રોપર્ટીની લાયસન્સ ફી ભરવી પડે છે। દુબઈમાં કેપિટલ ગેઇન ટેક્સ નથી હોતો। અહીં બિઝનેસ શરૂ કરવાનું બીજું કારણ એ પણ છે કે રેસિડેન્ટ અને કોમર્શિયલ પ્રોપર્ટી પરનો ટેક્સ 5-10% જેટલો છે। દુબઈના લોકોની રહેણી કરણી લગભગ ભારત જેવી હોય ત્યાં બિઝનેસ કરવો આસાન બનતો જાય છે। દુબઈની કુલ વસ્તીમાં અત્યારે 30% ભારતીયો છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા ખાસી છે। આથી ગુજરાતમાં મળતા જલેબી ફાફડા હવે દુબઈમાં પણ આસાનીથી મળતા થયા છે। અન્ય આકર્ષણ એ છે કે દુબઈમાં 0% ટેક્સ છે, ઉપરાંત અહીં વ્યક્તિગત રીતે કોઈને ટેક્સ નથી ભરવો પડતો। અહીંના નોકરિયાતો જેમને ત્યાં જોબ કરતા હોય તેનો ટેક્સ કપાય છે, અન્ય કોઈ પર્સનલ ઇન્કમ હોય તો તેના પર ટેક્સ નથી લાગતો। બિઝનેસ સાથે સંકળાયેલા કેપિટલ ગેઇન ટેક્સ અને ડિવિડન્ડ વગેરે પર ટેક્સ નથી લાગતો। જો કે ટેક્સની બાબતમાં આરબ અમીરાતના દેશો અને ભારતની સરખામણી કરવી વાજબી નથી। આરબ અમીરાતના દેશો તેલિયા રાજા છે, તેલ વેચીને તેમને જબ્બર રેવન્યુ જનરેટ થાય છે, આથી તેઓ 0 ઇન્કમ ટેક્સ રાખે તો એમને પરવડી શકે એમ છે। ભારતમાં સ્ટાર્ટઅપ શરૂ કરનારા અને તેમના ફાઉન્ડર ડિરેક્ટરોને પણ દુબઈમાં આસાનીથી એન્ટ્રી મળવા જઈ રહી છે। સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો ગોલ્ડન રેસિડેન્સ વિઝા માટે અપ્લાય કરી શકે છે। જો આ લોકોએ તેમની કંપની 15 કરોડ રૂપિયામાં વેચી હોય તો તેમના માટે કાયમી એન્ટ્રી આસાન બની જાય છે।
માત્ર દુબઈ નહીં પણ અબુધાબી અને સિંગાપોર પણ ભારતના સ્ટાર્ટઅપમાં રસ લઈ રહ્યા છે। ભારતના સ્ટાર્ટઅપ માટે અપનાવેલી સિસ્ટમની જેમ અબુધાબીએ લેમ 71 નામની ઇકોસિસ્ટમ ઊભી કરી છે, જેના કારણે ઉદ્યોગ કરનારને વેન્ચર ફંડિંગ અને યોગ્ય સ્ટાફ આસાનીથી મળી જાય છે। ઇન્ટરનેટને કારણે દુનિયા નાની બની છે। ભારતીય વેપારીઓ અને શ્રીમંતો દુબઈ ફરવા જાય છે અને ત્યાંના ઔદ્યોગિક મેળામાં ભાગ લે છે। પરિણામે તેઓ સંતરા અને મોસંબીનો ફરક સમજતા થયા છે। કાર્સ 24 નામની પહેલી સ્ટાર્ટઅપ કંપની દુબઈમાં સેટ થયેલી પ્રથમ ભારતીય કંપની બની છે। તેના પગલે અન્ય 3 સ્ટાર્ટઅપ પણ ત્યાં પહોંચ્યા છે। ઇન્ટરનેશનલ સ્ટાર્ટઅપ માટે અબુધાબી ગ્લોબલ માર્કેટ અને દુબઈ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર બહુ જાણીતા છે। દુબઈમાં વિશ્વભરના બિઝનેસમેન આવી રહ્યા છે। ભારત એટલા માટે હોટ ફેવરિટ છે કે ત્યાંની મીના બજારમાં સુરતના લોકોની દુકાનો છે। એક અહેવાલ અનુસાર 2022માં 4000 જેટલા લખપતિઓ દુબઈ શિફ્ટ થઈ રહ્યા છે। 10 દેશોના હાઈ નેટવર્ક ધરાવનારાઓએ દુબઈમાં શિફ્ટ થવાનું મન બનાવી લીધું છે। ભારતના 8000 જેટલા સુપર રિચ દુબઈ શિફ્ટ થઈ જતા ભારતની ઇકોનોમી સામે ચાઇના પછી આ બીજો ખતરો ઊભો થઈ રહ્યો છે, જે ચિંતાજનક બાબત છે। ગુજરાત સમાચારે વેપારીઓને લલચાવી રહેલી 10 એજન્સીઓ અને સેન્ટરોના નામ બહાર પાડ્યા છે, જેમાં મસદર સિટી ઝોન, ખલીફા ઇન્ડસ્ટ્રીયલ ઝોન, દુબઈ કોમર્સ સિટી, દુબઈ ઇન્ટરનેટ સિટી, દુબઈ મીડિયા સિટી, દુબઈ પ્રોડક્શન સિટી, દુબઈ સ્ટુડિયો સિટી, દુબઈ આઉટસોર્સ સિટી, દુબઈ નોલેજ પાર્ક અને દુબઈ મલ્ટી કોમોડિટી સેન્ટરનો સમાવેશ થાય છે। થોડા વર્ષો અગાઉ ચાઇનાએ પણ આવી રમત આદરી હતી, ત્યારે ભારત સહિત ઘણા વેપારીઓ બિસ્તરા પોટલા બાંધીને ચાઇના તરફ પલાયન કરી ગયા હતા। પણ એ વખતે સંવેદનશીલ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને તેની સરકારે વેપારીઓ સાથે સીધો સંપર્ક સાધી ભારતીય કર માળખામાં રાહત આપતા બહુ વાંધો આવ્યો ન હતો। મોદી સરકાર પણ વેપારીઓ પ્રત્યે કૂણું વલણ ધરાવે છે અને નીત નવી યોજનાઓ બહાર પાડે છે, પણ ચોરની વાદે ચણા ખાવા નીકળી પડેલા સ્વાર્થી વેપારીઓને રાતોરાત રૂપિયાવાળું થઈ જવું છે। આપણે તો ભાઈ સબકો સન્મતિ દે ભગવાન કીધા સિવાય છૂટકો નથી। નમસ્કાર।